માંડવીમાં આચાર્ય જ્ઞાનમોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સંતો હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી તારીખ 16/5/1974ના ઐતિહાસિક અવિસ્મરણીય શુભ દિને માંડવી પધાર્યા. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સંતો હરિભક્તો સહિત કચ્છના દહીસરા ઘનશ્યામનગરથી માંડવી પધાર્યા હતા. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને 67મું વર્ષ ચાલતું હતું અને યોગાનુયોગ 67 ગાડી, ટ્રક વગેરે વાહનો હતા. રસ્તામાં સર્વ વાહનોમાં કીર્તન ધૂન ચાલુ જ હતા, કારણ સત્સંગનો કાફલો સાગરભણી નદીની માફક દોડી રહ્યો હતો. આ એક ઐતિહાસિક યાત્રા હતી. માંડવી ગામમાં પસાર થઈને સર્વ જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન મીઠી ફૂઈ છે ત્યાં આવી પહોંચ્યા. ત્યાં આવીને ગાડીઓમાંથી સર્વ ઉતર્યા. સંતોએ સ્વામી બાપા માટે એક પાલખી શણગારી તૈયાર કરી. તેમાં સ્વામી બાપાએ બિરાજમાન થયા અને સર્વ સંતો તેમજ હરિભક્તો સમુદ્રમાં સ્નાન કરવા માટે જોઈતો સામાન લઈ કીર્તન ભક્તિ કરતા કરતા આગળ ચાલ્યા. સર્વે સમુદ્રના પાણીની નજીક જ્યાં ભીની રેતી હતી ત્યાં વિશાળ સભામાં ગોઠવાઈ ગયા. દરિયાની મીઠી લહેરો સર્વને પ્રફુલ્લિત કરતી હતી. સમુદ્ર આનંદ ઉર્મી સાથે પોતાના મોજા ઉછાળી સ્વામી બાપાના ચરણ કમળ પખાડવા અધીરો બની રહ્યો હતો. વાતાવરણ પણ શાંત શીતળ હતું. આજથી બરાબર 50 વર્ષ પૂર્વે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે આજે આપણે તીર્થ સ્નાન કરવા માટે આવ્યા છીએ. ગંગા વગેરે બધી નદીઓના તીર્થ સમુદ્રને વિશે આવી જાય છે, માટે અહીં સ્નાન કરવા બધા જ તીર્થો આવી જાય. સૌમૂર્તિનું અનુસંધાન રાખી સ્નાન કરજો. કોઈ ભગવાનને ભૂલીને સ્નાન કરશો નહીં, ભર્યા થઈને સ્નાન કરશો. ભગવાન આપણી ભેળા છે એવો દિવ્ય ભાવ રાખી સ્નાન કરો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આજથી બરાબર 50 વર્ષ પહેલાં અહીંયા માંડવી સમુદ્ર કિનારે ભગવાનને જે પંચામૃતથી અભિષેક કર્યો હતો અને પ્રસાદી જળથી પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વગેરે પૂજનીય સંતો અને મોટેરા આગેવાન હરિભક્તોએ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો પંચામૃતથી અભિષેક કર્યો હતો. એ પ્રાસાદિક સ્થાન એવો જે માંડવીમાં આજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિમાં અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં સંતો અને બહુ મોટી સંખ્યામાં પણ હરિભક્તો પધારી અને આજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પંચામૃતથી એ અભિષેક સ્નાન કરાવ્યો હતો, મહિમાગાન કરવામાં આવ્યું હતું, આરતી ઉતારવામાં આવી હતી. આવા અનેક અધ્યાત્મ સફર કાર્યક્રમો આજે અહીંયા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવ્યું. સૌએ જયનાદો કર્યા અને તાળીઓના ગડગડાટથી સમુદ્રની ગર્જના ઝાંખી થઈ. ત્યાર પછી સંતોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને માંડવીના દરિયાને પાવનતા બક્ષી તીર્થ સ્નાન બનાવ્યું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ માંડવીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત અભિષેક કરાવ્યો હતો તેને ચાલુ સાલે 50 વર્ષ પૂર્ણ થાય છે. તે સ્મૃતિ તાજી થાય તે માટે શ્રી મુક્તજીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ 2024નું આયોજન કરી આપ્યું છે. પરમ પૂજ્ય જ્ઞાનમોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને પાલખીમાં બિરાજમાન કરી સંતો હરિભક્તોના સમૂહ સહિત વાજતે ગાજતે સભામંડપમાં પધાર્યા હતા. પરમ પૂજ્ય જ્ઞાનમોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી મહિમાગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદ સાંભળવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય જ્ઞાનમોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના વરદસ્તે રમતોત્સવમાં વિજેતા ટીમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, સંધ્યા આરતી, સમૂહ આરતી વગેરે આધ્યાત્મિક સબર કાર્યક્રમો યોજાયા. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને શુદ્ધ જળ, કેસર સ્નાન, દૂધ, દહીં, શર્કરા, મધ વગેરેથી પંચામૃત સ્નાન કરાવ્યું. ત્યારબાદ સર્વોએ ભગવાનની સ્મૃતિ સહિત મહાપ્રસાદ ગ્રહણ કર્યું હતું.
આ દિવ્ય અણમોલ દર્શનનો લાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.